ભક્તો, આજે આપણે આ વિડીયોમાં રાધા અષ્ટમી નિમિત્તે તેની વ્રત કથા અને તેનો મહિમાનું શ્રવણ કરવાનું છે. તો ચાલો આપણે પહેલા તેનો મહિમા જાણી લઈએ. તો હિન્દુ ધર્મમાં ભદ્રપક્ષ મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીના તિથિએ ખૂબ જ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય રાધારાણીનો જન્મ જયંતી ઉજવવામાં આવે છે અને રાધારાણીની પૂજા અને ઉપવાસ સાથે સંકળાયેલા આ તહેવારને શ્રી કૃષ્ણની જયંતીના બરાબર 15 દિવસ પછી જ આવે છે. આ વર્ષે આ વ્રત 11 સપ્ટેમ્બર 2024 બુધવારના રોજ મનાવવામાં આવશે અને હિન્દુ માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અને તેમના માટે જન્માષ્ટમીના રોજ રાખવામાં આવેલા ઉપવાસ રાધા અષ્ટમીની પૂજા વિના અધૂરા માનવામાં આવ્યા છે. આ વ્રત કરવાથી જીવનના તમામ પાપો દૂર થઈ જાય છે અને તેને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે. હિન્દુ માન્યતા અનુસાર રાધારાણીની કૃપાથી સાધકના તમામ દુઃખ આંખના પલકારામાં દૂર થઈ જાય છે અને તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. રાધા અષ્ટમીની વ્રત કથા આપણે પહેલાં સાંભળી લઈએ. તો એક વખત રાધારાણી સ્વર્ગમાંથી બહાર ગયા હતા. જ્યારે ભગવાન કૃષ્ણને આ વાતની ખબર પડી તો તેઓ વિરજા સખી સાથે ફરવા લાગ્યા. જ્યારે કિશોરી સ્વર્ગમાં આવ્યા ત્યારે તેમણે આ વાતની જાણ થઈ અને તેઓ ગુસ્સે થઈ ગયા. આ પછી તેણે વિરજાનું અપમાન કર્યું. આ પછી તેણે વિરજાને નદીના સ્વરૂપમાં ધારણ કર્યું. આ બધું સુદામાને રાધારાણીનું વર્તન પસંદ ન આવ્યું અને તેણે રાધારાણી વિશે ખરાબ બોલવાનું શરૂ કર્યું. સુદામાની વાત સાંભળતા જ કિશોરીજી ગુસ્સે થઈ ગયા અને તેમણે કાનાજીના મિત્રને રાક્ષસના રૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. સુદામાએ રાધાજીને માનવ સ્વરૂપમાં જન્મ લેવાનો શ્રાપ પણ આપ્યો હતો. જેવી જ રીતે કિશોરીજીએ સુદામાને શ્રાપ આપ્યો, એવી જ રીતે સુદામાએ પણ કિશોરીજીને શ્રાપ આપીને કહ્યું કે તમારે પણ પૃથ્વી પર જન્મ લેવો પડશે. રાધાજીને માનવ સ્વરૂપમાં જન્મ લેવાનો શ્રાપ આપતા આ પછી સુદામાનો શ્રાપને કારણે રાધાજી રાણીને ભગવાન શ્રી કૃષ્ણથી અલગ થવું પડ્યું અને પૌરાણિક કથા અનુસાર દ્વાપર યુગ દરમિયાન વિશ્વના સર્જનક ભગવાન વિષ્ણુએ કાન્હાજી તરીકે અવતાર લીધો હતો ત્યારે તેમની પત્ની લક્ષ્મીદેવીએ રાધારાણી સ્વરૂપે પૃથ્વી પર અવતાર લીધો અને તેમણે શ્રી કૃષ્ણનો વિલપ કરવો પડ્યો હતો. ખૂબ જ રાહ જોવી પડી હતી. બસ આ જ રીતે કૃષ્ણના જન્મના 15 દિવસ પછી જ આપણા રાધારાણીની પણ જન્મદિવસ આવે છે. તો સૌને રાધારાણીની જન્મદિવસની શુભ શુભકામનાએ અને રાધારાણીની આપણે પૂજા કેવી રીતે કરવી તે પણ સાથે શ્રવણ કરી લઈએ. તો રાધા અષ્ટમી નિમિત્તે તેનું વ્રત આપણે જરૂર કરવું જોઈએ, કારણ કે 8મના દિવસે આપણે શ્રી કૃષ્ણના જન્માષ્ટમીનું વ્રત કરીએ છીએ તે રાધારાણીના 8મની વ્રત કર્યા વિના અધૂરું છે, તેથી આપણે કરવું જોઈએ. તો આ દિવસે પીળા કાપડ પર રાધારાણીનો ફોટો અથવા તો પ્રતિમા લઈને તેને પંચામૃતથી નવડાવવું અને ત્યાર પછી તેને ચોખ્ખા પાણીએથી નવડાવીને તેની સ્થાપના કરવી. ત્યાર પછી એક કળશમાં 125 રૂપિયો મૂકી અને તેના પર શ્રીફળ મૂકવું. ત્યારબાદ શ્રી કૃષ્ણ અને રાધારાણીની આરતી કરવી અને આખો દિવસ તેમનું મંત્ર જાપ કરવો અને પ્રસાદીમાં મીઠાઈઓ મૂકવી અને મીઠાઈઓ બધાને વેચવી અને પોતે પણ ખાવી અને આખો દિવસ ઉપવાસ કરીને રાધા અષ્ટમીનું વ્રત કરીને આપણે શ્રી કૃષ્ણની જન્માષ્ટમીનું વ્રતને પૂર્ણ કરી અને તેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. તમને આવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ એન્ડ શેર કરી દેજો અને કમેન્ટમાં જય રાધે રાધે લખી દેજો.